નમસ્કાર મિત્રો, દરજી આદિત્ય કુમાર વિષ્ણુ પ્રસાદ, વિઠોડા અનુપમ પ્રાથમિક શાળા, ખેરાલુ. મારા ઇનોવેશનનો વિષય છે પ્રેરણાદીપથી પરિવર્તન, ડિજિટલ લાઇબ્રેરી, પુસ્તક એક, ફાયદા અનેક. શિક્ષક મિત્રો, મારો જે આ ઇનોવેશન છે તે કોરોના કાળની અંદર બાળકો જ્યારે શાળામાં નહોતા આવતા ત્યારે પુસ્તક અને પુસ્તકાલયથી 25 કિલોમીટર દૂર ભાગતા હતા. નવરું મન નખોદવાળે આ કહેવત અંતર્ગત મેં બાળકોમાં જોયું કે બાળકો આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહેતા હતા અને તેમનો મોટાભાગનો સમય એ મોબાઈલ પાછળ, ટીવી પાછળ, યુટ્યુબ પાછળ વેડફાતો હતો. તો મેં બાળકોને પુસ્તક રસ, પુસ્તકાલયના પુસ્તકો વાંચવા વિશેનો જે રસ છે, અભ્યાસ તરફ વાળવાનો જે રસ છે એ તરફ વાળવા માટે મેં એક પુસ્તકની પસંદગી કરી. મારા શાળા પાઠ્યપુસ્તક મંડળનું અને મારા લાઇબ્રેરીનું એક પુસ્તિકા છે પ્રેરણાદીપ. દીનાનાથ બત્રાના 4 ભાગ આ પ્રેરણાદીપના છે, એ મેં પુસ્તક સિલેક્ટ કર્યું. હવે આપને પ્રશ્ન થાય કે મેં આ જ પુસ્તક કેમ સિલેક્ટ કર્યું? તો જનરલી કેવું છે કે બાળકોની માનસિકતા પકડવાની જરૂર છે. બાળકો લાંબુ લખાણ વાંચી શકતા નથી, પણ આ પુસ્તકની અંદર નાના નાના પ્રસંગો છે જે ચરિત્રોને લગતા છે. આ પુસ્તકમાં 1000થી પણ વધુ પ્રસંગો 4 ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. એની અંદર એકનાથ, તુકારામ, આઇન્સ્ટાઈન, ન્યૂટન, થોમસ આલ્વા એડિશન, એટલે કે આપણા ભારતીય ચરિત્રો અને વિદેશના અમૂલ્ય ચરિત્રો પણ આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ પુસ્તક વાંચવાથી બાળકોનો પુસ્તક રસ ઊભો થયો. કહેવાય છે કે લાખ પીગળે ને પછી જ એના ઉપર સિક્કો વાગે, તો મેં એ જ કર્યું. એમ કે જ્યારે બાળકોમાં પુસ્તક રસ ઉત્પન્ન થયો ત્યારે બાળકોને થોડા થોડા લખતા કર્યા અને મને પરિણામ એ મળ્યું કે બાળકો પુસ્તક રસથી લઈ અને છેક પુસ્તક સમીક્ષા કરતા થયા. આજે જનરલી આપણા સ્કૂલની અંદર SI આવે છે ત્યારે આપણને શિક્ષકોને પૂછે છે કે તમારા બાળકોએ કયા પુસ્તકો વાંચ્યા અથવા તમે પોતે કયા પુસ્તકો વાંચ્યા, ત્યારે શિક્ષક પણ માથામાં આંગળી નાખી દે છે. લેખક કયા, પુસ્તકમાં શું આવ્યું, આ બોલી શકતા નથી. જ્યારે મારા ધોરણ 5નું બાળક આજે પુસ્તક સમીક્ષા કરતું થયું છે, એટલે કે પુસ્તક રસથી લઈ અને પુસ્તક સમીક્ષા સુધીની યાત્રા મારી ખૂબ જ રસમય રહી છે. પછી શું થયું, તો આજ મારો જે નવતર પ્રયોગ છે આગળ ધપાવતો રહ્યો. બાળકો જ્યારે શેરી શિક્ષણમાં આવતા થયા ત્યારે મેં જૂથ ચર્ચા દ્વારા, ડિબેટ દ્વારા બાળકોનું જે અભિવ્યક્તિ કૌશલ્ય છે, એટલે કે પ્રસંગ વર્ણન છે, વાર્તા કથન છે, આ જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત રોજ બાળકોને એવું પ્રસંગ કહેતો તો જે કોરોના કાળની અંદર બાળકો અભ્યાસથી દૂર થયા તો એનું ધ્યાન કેન્દ્રિત વર્ગખંડમાં નહોતું થતું, તો 15 દિવસ મહિના સુધી બાળકને વર્ગખંડમાં લાવવાનો પ્રયત્ન કર્યો આ પ્રસંગો થકી, પ્રેરણાદીપ થકી. એટલે પ્રેરણાદીપથી પરિવર્તન મને જોવા મળ્યું. બીજું કે પુસ્તક એક ફાયદા અનેક. આપણે આ પુસ્તક થકી ગયા વર્ષના જે સેટના ડેટા, GSQSEના જે ડેટા હતા એની અંદર સરકારે એવું, GCRT એવું બહાર પાડ્યું કે વાંચન અર્થગ્રહણ અને સ્વતંત્ર લેખનમાં બાળકો ખૂબ જ નબળાઈ અનુભવે છે અને રિઝલ્ટ પણ ખૂબ નબળું જોવા મળ્યું. તો મેં વાંચન અર્થગ્રહણ અને સ્વતંત્ર લેખન માટે આ જ પુસ્તકને હથિયાર બનાવ્યું. શું કર્યું મિત્રો, તો આ પુસ્તકની અંદર જે પ્રસંગો હતા એ બાળકોને કહેવાનો ચાલુ કર્યા અને એમાંથી પ્રશ્નો પૂછ્યા. તો મને રિઝલ્ટ એ મળ્યું કે બાળકો સરસ રીતે એ પ્રસંગો અગાઉ વાંચેલા હતા અને એ જ પ્રસંગોમાંથી પ્રશ્નો પૂછ્યા તો બાળકો ફટાફટ જવાબ આપતા થયા. બીજું કે શ્રવણ અર્થગ્રહણ ઉપરથી હું વાંચન અર્થગ્રહણ ઉપર લઈ ગયો તો મને સુંદર પરિણામ મળ્યું. બીજું કે અહીં તમે જોઈ શકો છો સાહેબ કે મેં શ્રુતલેખન ગયા સત્રની અંદર 6,000-7,000 શબ્દોનું રોજ 20-30 શબ્દોનું શ્રુતલેખન કરાવતો હતો. પદ્ધતિસરની જો મહેનત કરવામાં આવે તો કેવું રિઝલ્ટ મળે એ અહીં તમે જોઈ શકો છો કે મેં 6,000-7,000 બાળકોના શબ્દો લખાવ્યા. એ શબ્દ ભંડોળના કારણે બાળકો શ્રુતલેખન તો કરતા થયા પણ એને શ્રુતલેખન ઉપરથી હું સ્વતંત્ર લેખન તરફ લઈ ગયો. એટલે કે બાળકો 8મા અને 9મા ધોરણના વિદ્યાર્થી જે નિબંધ લખી શકે એ આજે 4થા અને 5મા ધોરણના બાળકો સ્વતંત્ર લેખન કરતા થયા છે. બીજું કે બાળકોનો જોડણી છે, એનો જે મરોડ છે, એના જે અક્ષરો છે, આના પણ મેં થોડું ઘણું કામ કર્યું છે. તો એ પણ તમે ધોરણ 4 અને 5ના બાળકોના તમે અક્ષર અહીં જોઈ શકો છો સાહેબ. કે આમ જનરલી 5મા અને 6ઠા ધોરણની અંદર આપણે જોઈએ તો એ પેનનો ઉપયોગ થાય છે, પણ 1 વર્ષ એડવાન્સ બાળકો પેન્સિલ ઉપરથી જ્યારે પેન ઉપર આવે છે ત્યારે કેટલી મુશ્કેલી નડતી હોય છે. તો બાળકોને મેં પેનનો મહાવરો કરાવ્યો છે તો મને
એક વર્ષ એડવાન્સ સારું પરિણામ મળ્યું છે. બીજું કે આ નવતર પ્રયોગથી અભિવ્યક્તિ કૌશલ્ય, 4-5 અભિવ્યક્તિ કૌશલ્ય સિવાયની નિષ્પત્તિઓ જે હાલ લર્નિંગ આઉટકમ, વાંચન અર્થગ્રહણ, સ્વતંત્ર લેખન, શ્રવણ અર્થગ્રહણ, શ્રુત લેખન, આ ઉપરાંત ધોરણ 5નું એક અધ્યય નિષ્પતિ એવું કહે છે કે 2500 શબ્દો બાળકો શીખે છે. પણ મેં અહીં મારો ટાર્ગેટ ધોરણ 5ના 12000 શબ્દો લખાવવાનો છે અને મેં 7000 તો લખાઈ ચૂક્યો છું. એટલે આખા વર્ષ દરમિયાન 12000 શબ્દો જ્યારે લખશે બાળક, ત્યારે 12મા ધોરણના લેવલના નિબંધ 4-5મા ધોરણવાળું બાળક લખી શકશે. અને આ મારું ફલશ્રુતિ છે. મારો આગળનો એક ગોલ એ છે કે ગદ્ય ઉપરથી પદ્ય ઉપર લઈ જાઓ. ધારો કે એકનાથ ચરિત્ર છે, તુકારામ ચરિત્ર છે, બીજું કોઈ ચરિત્ર છે, તો એના વિશે 2-3 પંક્તિ બાળક લખતો થાય. આ મારું આગળનો નેક્સ્ટ ગોલ છે. આભાર.